નમસ્કાર ટીવી નાઇનના વિશેષ કાર્યક્રમ એસ અચિવર્સમાં આપનું સ્વાગત છે. હું છું રાજુ મેઘા. એસ અચિવર્સમાં આપણે એવા લોકોની વાત કરીએ છીએ કે જે લોકો દુનિયાથી કંઈક હટકે વિચારે છે, અલગ વિચારે છે, અને ન માત્ર વિચારે છે પણ એ લોકો કંઈક એવું અલગ કરી બતાવે છે કે જેને જોઈને લોકો પણ સરપ્રાઈઝ થઈ જાય છે. આજે આપણે એક એવા જ ઉદ્યોગપતિને મળવાના છે કે જેમણે દુનિયાથી હટીને કંઈક કર્યું છે અને એવું કર્યું છે કે જેને કદાચ આપણે વિચારી પણ ના શકીએ, અને એ જગ્યા પર પહોંચીને એમણે આજે લોકોનો વિશ્વાસ જીત્યો છે, ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં એમણે એક અલગ મુકામ હાંસલ કર્યો છે. મળીએ પ્રવીણ પટેલ. તમે હોટેલ, રેસ્ટોરાં કે મોટા ભોજન સમારંભમાં જમતા હશો, પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે જમવાનું બનાવવામાં વપરાતા લસણ, આદુ, ગાજર, બટાકા કે ઢગલાબંધ બદામ છોલવામાં કેટલા કલાકો જતા હશે, કેટલા માણસો કામે લાગતા હશે અને કેવી રીતે આટલા બધા કિલો લસણ છોલાતું હશે? આપણને આવો વિચાર ન આવે, પણ આવો વિચાર આવ્યો પ્રવીણભાઈ પટેલને. આજથી લગભગ 17 વર્ષ પહેલાં છે ને, અમે એક ફેરું એક રેસ્ટોરન્ટમાં પાઉંભાજી ખાવા હું ગયેલો. ત્યારે શું છે, પાઉંભાજી ખાવા તો અમારે વિસ્તારોમાંથી બહુ સિટીમાં જવું પડતું. ત્યારે એવું મને થોડી વાઇસ મતલબ સુગંધ આવી એવી કે આ કેરોસીનથી નાખીને કદાચ એક લસણ ફોલેલું હોય એવું. પછી મેં રેસ્ટોરન્ટવાળાને પૂછ્યું તો એ કે આમાં અમારે લેબર બહુ જોઈએ, એટલે આ ઇઝી અમને એ પડે કે અમે કેરોસીનથી ફોલીએ એમ. તો પછી મને એવો આઈડિયો આવ્યો, મેં કીધું હું શું કામ ન કરી શકું કે આનું કોઈ એવું ડેવલપ કરું કે આ કોઈ મશીન બનાવું કે આને કે વગર કેરોસીને ફોલી શકું એવું અને શુદ્ધ ખાવાનું મળે એવું. હો, આ તો આપણે ને આપણે ખાઈએ છીએ, તો એની માટે મેં આ બધો પ્લાન બેસાવ. પછી અમે પહેલાં શરૂઆત અમે હાથેથી ફોલીને જ કરેલી કે હોટલવાળાને અમે લસણ દેતા 100 ગ્રામ 200 ગ્રામ. પછી એકચ્યુઅલી થોડોક એવો પ્લાનિંગ આવ્યો કે ભાઈ આનું કંઈક મશીન બનાવીએ. પછી એનું મશીન ડેવલપ કર્યું મેં, અને આજની તારીખમાં લગભગ અમે 17 વર્ષ છે આ મશીન બનાવીએ છીએ. આજે એપીએસ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે તમામ પ્રકારની પીલિંગ, શેલિંગ અને કટિંગ મશીનરી બનાવતા પ્રવીણભાઈ એવા એસ એચિવર છે જેમણે પોતાની કોઠાસૂઝથી એક અલગ જ દિશા કંડારી છે. ભીડથી કંઈક અલગ વિચાર્યું, એવી દિશામાં પહેલ કરી કે જ્યાં ભણેલા ગણેલા લોકોએ પણ ક્યારેય જવાનું વિચાર્યું નહીં હોય. સૌરાષ્ટ્રનું વિસાવદર. અહીંના એક નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં પ્રવીણભાઈ પટેલનો જન્મ. ખેતરમાં ઉગતા પાક અને ગામડાઓના ભેરુઓ વચ્ચે રમતા નાનકડા પ્રવીણને ભણવા કરતાં કંઈક નવું કરવામાં જ રસ હતો કે મારે કંઈક નવું કરવું છે. માત્ર 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી ખેતીમાં જોતરાયા. થોડા વર્ષો ખેતી કરી, પણ એક એવી ઘટના બની કે પ્રવીણભાઈએ નક્કી કર્યું કે હવે બસ. પ્રવીણભાઈના ખેતરમાં લસણ ઉગતું. પોતે મહેનતથી લોહી પાણી પરસેવો પાડી ઉગાડેલા આ લસણને વેચવા ગયા તો મળ્યો પાણીનો ભાવ, અને બસ અહીંયાથી જ પ્રવીણભાઈની જિંદગીએ લીધો એક નવો વળાંક. એકચ્યુઅલી એક ફરું અમે લસણ વાવેલું 10 વીઘાનું, તો લસણ બહુ થયું, સારું થયું, નો પ્રોબ્લેમ. એમાં 6 મહિના મેં પોતે મહેનત કરી હતી, રાત્રે પાણી વાળવા અમે જતા, બધું કરતા. અમારા વિસ્તાર શું જંગલ વિસ્તાર છે, હાવીજની બીક લાગે એવું વિસ્તાર છે બધો, તોય અમે જતા. અને જ્યારે એનો રેટ ન આવ્યો, જ્યારે અમને 100 રૂપિયા એક કોથળાના 100 રૂપિયા મળ્યા, એક કોથળો એટલે 3 મણ લસણ થાય છે કેલું, તો અમે એને ફેંકી દેવું પડ્યું. ફેંકી દેવું પડ્યું એટલે પછી મને એવો મગજની અંદર પ્લાન આવ્યો કે હું મારી જ વસ્તુને કેમ નથી વેચી શકતો, એની અંદર મારે શું કરવું પડે. જ્યારે અમે રેસ્ટોરન્ટવાળાને મેં પૂછ્યું તો એણે કીધું કે હું 30 રૂપિયા કિલો તો માલ લઉં છું, બરાબર છે, મગર ફોલેલો. તો મેં તો આને હું ફોલેલો 30 રૂપિયા કિલો પહોંચાડું તો અમારી પાસેથી શું કામ નહીં લઈ. તો પછી મેં એવું ડેવલપ કર્યું કે મેં કીધું આપણે હું કિસાન છું તો હું મારી જ વસ્તુમાં હું આગળ કાંઈક વધી શકું, બાકી બીજે તો મારું કાંઈ કામ નથી. કારણ કે મારું ભણતર પણ ઓછું છે, સમજી લો 8 છોકરી તક અમે ભણેલા છીએ, બરાબર. તે એની હિસાબે મને આખો પ્લાન આવ્યો અને મેં આખી વિકાસ કર્યો કે લસણનું મશીન બનાવ્યું. પહેલાં લસણ સપ્લાય કરવાનું શરૂ કર્યું, પછી પાણીવાળું મશીન બનાવ્યું, પછી ડ્રાય મશીન બનાવ્યું. એમ કરતાં કરતાં આજની તારીખમાં અમે લસણ બનાવવામાં બહુ આગળ પડ્યા. અને જે અમને શીખવાડવાની જે વસ્તુ છે, નામ પ્રવીણ પટેલ, કંપની
એપીએસ ઇન્ડસ્ટ્રીઝ કામ તમામ પ્રકારના ફૂડ પ્રોસેસિંગ મશીન બનાવવા. આ નામ આજે લસણ છોલવાના મશીનની શરૂઆત કરવામાં અને તેને વિકસાવવામાં સૌથી અગ્રેસર મનાય છે. ઓઠવમાં આજે તેમની આધુનિક ફેક્ટરી અને ઓફિસ છે. આ સિવાય બાકરોલ અને રાજકોટમાં પણ તેમની મશીનરીના પાર્ટ બને છે. તેમણે એવું મશીન બનાવ્યું છે જે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની આજની સૌથી મોટી જરૂરિયાત છે. હોટલ, રેસ્ટોરાં, પિકલ ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં તેમના મશીનની સતત જરૂરિયાત વધી રહી છે. પ્રવીણભાઈએ બનાવેલા મશીન એક કલાકમાં 40 કિલોથી લઈને 1 ટન સુધી લસણ છોલી શકે છે. લસણનું જે મશીન છે એકચ્યુઅલી એની કેપેસિટી હોય છે, એક કલાકની કેટલી કેપેસિટી જોઈએ બરાબર. તો અમારી પાસે જે અવેલેબલ છે અત્યારે તે 40 કિલોથી માંડીને 1 ટન લગીનું મશીન અવેલેબલ છે. અને જે મશીન કોને કામમાં આવે એકચ્યુઅલી જે મશીન જે છે એ કોઈપણ નાનો એવો બિઝનેસ કરવો હોય તો ફ્રૂટ પ્રોસેસિંગમાં કરી શકે, ગામડાની અંદર પણ આંકી શકે, કોઈ પણ જગ્યાએ આંકી શકે. અને એમાંથી જે લસણ નીકળે એ બે દિવસ લગીનમાં સપ્લાય કરી શકે તો પણ ચાલે બરાબર છે. અને ગમે ત્યાં એ હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પિકલ્સ ઇન્ડસ્ટ્રી મતલબ અથાણા જે બનાવતા હોય, પેસ્ટ બનાવતા હોય, હર કોઈ જગ્યાએ આ લસણ નીકળેલું લસણ કામમાં આવે. પછી સુપર માર્કેટ છે, મોલ છે, અને અત્યારે તો ઓલરેડી એટલું બધું ડેવલપ થઈ ગયું છે કે લોકલ સબ્જી માર્કેટમાં પણ ફોલેલું લસણ વેચાય છે બરાબર છે. એપીએસ ઇન્ડસ્ટ્રીઝે શરૂઆત લસણ છોલવાના મશીનથી કરી અને તેમાં હવે તેમણે મહારત હાંસલ કરી છે. પરંતુ પ્રવીણભાઈ આટલેથી ન અટક્યા અને તેમણે પીલિંગ, શેલિંગ અને કટિંગ મશીનોની પણ શ્રેણીઓ વિકસાવી છે. આજે તેમણે ગુજરાત જ નહીં, ભારતભરમાંથી અને દુનિયાના અનેક દેશોમાંથી આ મશીનોના ઓર્ડર મળે છે. તેમની પાસે બદામ, મગફળી, બટાકા, કાકડી, ગાજર સહિતના કોઈ પણ શાકભાજીને છીલીને અલગ અલગ રીતે કાપી શકાય તેવી મશીનરીઓ પણ ઉપલબ્ધ છે. એપીએસ ઇન્ડસ્ટ્રીઝમાં જે મશીનો બને છે તેની રેન્જ એટલી વિશાળ છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીના તમામ જાણીતા દિગ્ગજો તેમના ક્લાયન્ટ છે. અમારા વેલ્યુએબલ કસ્ટમર તો હરેક કસ્ટમર અમારી માટે વેલ્યુએબલ જ છે. પણ આપણે મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જોવા જાઓ તો ગોપાલ નમકીન છે, કિશન એક્સપ્રેસ છે, પછી પતંજલિ છે, હલ્દીરામ છે, સ્વસ્તિક મસાલા, આ બધા અમારા બિગ કસ્ટમર છે, મોટા વેલ્યુએબલ કસ્ટમર કહેવાય છે. તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના મશીનરીની કેટલીક વિગતો જોઈએ તો ગાર્લિક પીલિંગ મશીન 1 કલાકમાં 500 કિલોગ્રામ ગાર્લિક છોલવાની ક્ષમતા, 4 HP 1800 કિલો વજન. ગાર્લિક પેસ્ટ પ્લાન્ટ 1 કલાકમાં 150 કિલોગ્રામ ની ક્ષમતા, 5 HP 270 કિલોગ્રામ વજન. આમંડ ક્રેકિંગ મશીન 1 કલાકમાં 100 કિલો ની ક્ષમતા, 4 HP 500 કિલો વજન. પીનટ શેલિંગ મશીન 1 કલાકમાં 300 કિલો ની ક્ષમતા, 3 ફેઝ 650 કિલો વજન. વેજીટેબલ કટિંગ પ્લાન્ટ 1 કલાકમાં 500 કિલો ની ક્ષમતા, 3 ફેઝ 100 કિલોનું વજન. કેરેટ પીલિંગ પ્લાન્ટ 1 કલાકમાં 100 કિલોની ક્ષમતા, 5 HP 550 કિલોગ્રામ વજન. ટોમેટો સોસ પ્લાન્ટ 1 કલાકમાં 100 કિલોની ક્ષમતા, 2 HP 75 કિલો વજન. સોયા મિલ્ક પ્લાન્ટ 1 કલાકમાં 250 કિલોની ક્ષમતા, 4 HP 270 કિલો વજન. પોટેટો ચિપ્સ પ્લાન્ટ 1 કલાકમાં 100 કિલોની ક્ષમતા, 3 ફેઝ 550 કિલો વજન. પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ પ્લાન્ટ 1 કલાકમાં 200 કિલોની ક્ષમતા, 2 HP 45 કિલો વજન. વોલનટ ક્રેકર પ્લાન્ટ 1 કલાકમાં 300 કિલોની ક્ષમતા, 5 HP 800 કિલોગ્રામ વજન. રોસ્ટિંગ પ્લાન્ટ નાના ગૃહ ઉદ્યોગ માટે ઉપયોગી એવા આ મશીનની ખાસિયત તેઓ કંઈક આ રીતે સમજાવે છે. આ જે છે એક રોસ્ટર છે, કે આની અંદર તમે કોઈ વરિયાળી છે કે એક તલ છે કે જે આપણે મુખવાસ બનાવતા હોય, કોઈ ઘરે લેડીઝો બનાવે, અત્યારે ગૃહ ઉદ્યોગ ઘણા કરે છે, એવો ઘરે ઘરથી બનાવી લે છે, તેની માટે બહુ અનુકૂળ છે. આ ગેસથી ચાલે અને ઘરની અંદર રાખીને પણ ચલાવી શકો બરાબર. અને બેસ્ટ છે આને, અને આ નાનું અમે રિસર્ચ કર્યું છે કે ઘરની અંદર આપણે હકાવી શકીએ. પહેલાં બહુ મોટા હતા, મોટા ઇન્ડસ્ટ્રી ન કરીએ એટલે હાથેથી કામ ન કરવું પડે એની માટે.
આ તો માત્ર ગણતરીના મશીનો છે. આ સિવાય વેજીટેબલ પેસ્ટ પ્લાન્ટ, ફ્રૂટ પીલિંગ પ્લાન્ટ, ફ્રૂટ જ્યુસ પ્લાન્ટ, પોટેટો પીલિંગ પ્લાન્ટ, અનિયન પીલિંગ પ્લાન્ટ, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ કે વેજીટેબલ માટે તમામ જરૂરિયાતના મશીનો એપીએસ બનાવે છે. ધીમે ધીમે ભારતમાં ફૂડ અને પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રી જે રીતે વિકસી રહી છે એ જોતાં એપીએસ ઇન્ડસ્ટ્રીઝ આ ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે સમયથી આગળ ચાલી રહી છે. અમારી જે મેઇન કામગીરી છે કે કોઈ પણ ફૂડનું પીલિંગ કરવું હોય, ઉપરથી છિલકા નાખો કાઢો હોય તો વેજીટેબલથી માંડીને ફૂડ લગી, અને પછી કોઈ પણ વેજીટેબલને કોઈ પણ એંગલથી તમારે કટિંગ કરાવવું હોય ફૂડ વેજીટેબલ, પછી ત્રીજું કામ છે અમારું કે જેનું જ્યુસ કાઢવું હોય તમારે કોઈ પણ વેજીટેબલ છે, રૂટ વેજીટેબલ છે, એક્સવાયઝેડ, પછી અમારું કામ છે ડ્રાઇંગ, કોઈ પણ વેજીટેબલને તમારે ડિહાઇડ્રેશન કરવું, ડ્રાય કરવું છે, પછી અમારું કામ છે રોસ્ટિંગ, જે કોઈ પણ નટ્સ છે એનું તમારે રોસ્ટિંગ કરવું હોય, એ બધા અમારા મેઇન કામ છે. રસપ્રદ વાત એ પણ છે કે તેમની પાસે આવતા ક્લાયન્ટ્સ અલગ અલગ દેશ પ્રદેશમાંથી આવતા હોય છે, દરેકની અલગ અલગ જરૂરિયાત હોય છે, જેમ કે ડુંગળી હોય કે મોસંબી કે પછી લેમન, દરેકની અલગ સાઇઝ, અલગ પ્રકાર અને અલગ જરૂરિયાત. ઓનિયન ઘણા પ્રકારની હોય છે, બરાબર છે, કે તમે મારી પાસેથી ઓનિયનનું મશીન લઈ ગયા, બરાબર, કે ઓનિયનનું મારે કટિંગ મશીન જોઈએ છે, કે એટલે એ ઓનિયનનું કટિંગ મશીન બધી જગ્યાએ નથી હાલતું, કે એનું પીલિંગ મશીન જોઈએ છે તો એ પીલિંગ બધી જગ્યાએ નું હાલે, કે એકચ્યુઅલી તમારે અહીંથી સાઉથ મોકલવું છે તો સાઉથનું અમારે મશીન અલગ આવે, કારણ કે સાઉથની અંદર ઓનિયનની સાઇઝ છે એ નાની આવે છે, બરાબર છે, કે એને સાંભાર ઓનિયન કહેવાય, તો એની માટે મશીન અલગ લાગે. પછી તમે નાસિક કહો તો એની માટે અલગ આવે, કારણ કે એની જે એમએમની જે કેપેસિટી હોય એને અમારે માપવી પડે બધી, એ હિસાબે મશીન આખું ડિઝાઇન કરવું પડે. પછી પંજાબમાં જાય તો એની માટે અમારે અલગ બનાવવું પડે, બરાબર. અને ઓનિયન કટિંગ છે એ બે પ્રકારનું હોય છે, કે કટિંગ તમે રેસ્ટોરન્ટની અંદર યુઝ કરવા માગો ખાવા માટે, કે ડિહાઇડ્રેશન કે અંદર યુઝ કરવા માગો છો, કે ફ્રાય માટે યુઝ કરવા માગો. મશીન ઓનિયન કટિંગ જ કહેવાય છે, પણ એના પ્રકાર ચાર અલગ અલગ થાય છે. એવી રીતે હરેક પ્રોડક્ટની અંદર હરેક વસ્તુ અલગ હોય છે, કે આપણે લેમન જ્યુસનું મશીન લઈએ તો લેમન જ્યુસ ચાર પ્રકારના નીકળે, કે લેમન જ્યુસ તમે બી સાથે કાઢવા માગો છો, સિલ્કા સાથે કાઢવા માગો છો, વિધાઉટ સિલ્કા કાઢવા માગો છો, એવી રીતના અમારી પાસે કસ્ટમરની રિક્વાયરમેન્ટ આવતી હોય છે, એની હિસાબે અમે એને મશીન ડિઝાઇન કરીને આપીએ છીએ. જૈસા દેશ વૈસા ભેસની જેમ દરેક ક્લાયન્ટની જરૂરિયાત મુજબ એપીએસ ઇન્ડસ્ટ્રીઝ મશીન બનાવી આપે છે. આજે 32 જેટલા અલગ અલગ મશીનોની વેરાયટી તેમણે બનાવી ગ્રાહકોના દિલ જીત્યા છે. પ્રવીણભાઈની એક જ ફિલોસોફી છે, ગ્રાહક સંતુષ્ટ હોવા જોઈએ. એપીએસ નામ કેવી રીતે પડ્યું? એપીએસ એટલે એક એગ્રો પ્રોડક્ટ સર્વિસ છે, અને સર્વિસ આપવું એ અમારું કામ છે, કે અમે કોઈ પણ અમારા કસ્ટમરને મશીન આપીએ તો 6 મહિના લગી અમારું કામ એવું હોય છે કે એ કસ્ટમર એની અંદરથી કંઈક કમાવો જોઈએ, અને એને સર્વિસ અમે ફોરવર્ડ કરીએ છીએ. એટલે સર્વિસ એ જ અમારું મેઇન આધ્યેય છે. મશીન આપ્યા પછીની જે સર્વિસ છે એ અમારી માટે મહત્ત્વની સર્વિસ છે. ગ્રાહકોને હંમેશા પહેલાં મૂકતા પ્રવીણભાઈ સતત કામમાં વ્યસ્ત હોવા છતાં પરિવારને પણ પૂરતો સમય ફાળવવાની કાળજી લે છે. સવારે 8:30 ફેક્ટરીએ પહોંચી જતા પ્રવીણભાઈ 6:30 ઘરે પહોંચી પરિવારને બાકીનો સમય ફાળવે છે, અને હા, સન્ડે પણ પરિવાર અને બાળકોનો. તેમનું માનવું છે કે જે પરિવારે પત્નીએ તેમને સ્ટ્રગલમાં સંઘર્ષમાં સતત પડખે રહીને સાથ આપ્યો, એમના માટે સમય ન આપો તો પૈસા કમાવા વ્યર્થ છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ પ્રવીણભાઈના સંઘર્ષના સાથી રહેલા તેમના પત્ની અંજનાબેને પણ ઘણી તડકી છાંડી જોઈ છે. તમે ખાસી બધી સ્ટ્રગલના ટાઈમથી એમની સાથે છો પ્રવીણભાઈના, કેવો પીરિયડ જોયો, કેવી રીતના એ એસ્ટાબ્લિશ થયા, કેવી રીતના એમણે ધંધો વિકસાવ્યો, એ બધાના તમે સાક્ષી છો, તો કેવી રહી આ સફર? પહેલાં તો અમે 1 કિલો લસણથી ચાલુ કર્યું, અને ગૃહ ઉદ્યોગ, અંજના ગૃહ ઉદ્યોગથી સ્ટાર્ટ કર્યું, અને 50-50 ગ્રામ લસણના પેકિંગ કરીને સ્ટોલમાં બધે આપવાનું ચાલુ કર્યું. પછી બે એવું વિચાર્યું કે આપણે કંઈક એવું કરીએ કે ગૃહ ઉદ્યોગ જે વિધવા મહિલા છે આ બધા આપણી મશીનરીથી બધા ચલાવી શકે, તો એનાથી આગળ એણે મશીનરી બનાવવાનું વિચાર્યું. એમ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા છે. ઓકે, તો શરૂઆત કરી ત્યારે તો કંઈ એટલું બધું કશું સ્ટ્રક્ચર હશે નહીં, પૈસાનો અભાવ હશે, તો એ સમય કેવો હતો? હા, એ એટલે જ કિલો લસણથી જાતે ફોલીને 50 ગ્રામના પેકિંગ,
ફોલી ફોલીને આપતા હતા. પછી એક નાનું એવું 10,000 સ્ટાર્ટ કરીને એવી રીતના મશીન એક કોઈનું જૂનું એવું લીધું, પછી એમાંથી બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું. તો બહારના એક હતા, એણે એવું કીધું કે તમે બનાવો અમારા. પછી એના બનાવ્યા, ત્યારથી અહીંયા સુધી આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ વધતા ગયા. પ્રવીણભાઈની દીકરી પણ એન્જિનિયરિંગ કરે છે અને તેમના આ બિઝનેસમાં સાથ આપવાની તૈયારી કરી રહી છે. માત્ર 8 ધોરણ સુધીનો અભ્યાસ અને સાવ સામાન્ય ખેડૂતમાંથી એક ઓન્ટરપ્રિનર, એક ઉદ્યોગ સાહસિક, એક ઇન્વેન્ટર બનેલા પ્રવીણભાઈ હજી પોતે એક ખેડૂતના દીકરા છે એ નથી ભૂલ્યા. હજી પણ તેમને ખેડૂતોના જ સપના આવે છે. તેમની ઈચ્છા છે કે તેઓ ખેડૂતો માટે પણ કંઈક એવું કામ કરે જેનાથી રાજ્યના કોઈ પણ ખેડૂત દુઃખી ન રહે. તેમણે કરેલી મહેનતનું પૂરું વળતર તેમને પોતાને જ મળે અને અન્નદાતાએ બીજા કોઈની પર આધાર ન રાખવો પડે, એટલે જ તેઓ હવે ગામડા સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. તો તમે શું જુઓ છો આવનારા સમયમાં શું ફેરફાર થઈ શકે આ ઇન્ડસ્ટ્રીને લગતો, અથવા તો ખેડૂતોને શું ફાયદો થઈ શકે કે જેથી કરીને એમને વધારે પ્રોફિટ મળી શકે? મારું માનવું એવું છે કે આપણે અત્યારે નાના નાના સેન્ટરની અંદર નાના નાના ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ ખેડૂત પોતે જ જો ઊભા કરશે તો એની પછી એને સરળતા મળશે અને ગામના લોકોને લેબર પણ મળશે. અને એક એક ગામની અંદર એક ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ હશે તો બધા જમીનનું એને પોતાને ન્યાન્યા જ પ્રોસેસિંગ થઈ જશે. એટલે અને એક બીજો પણ ફાયદો એ છે કે એનો જે કચરો નીકળશે એ તો ખેડૂતને યુઝ લાયક છે, એને ખેતરમાં ડાયરેક્ટ યુઝ થઈ જશે, એનું ખાતર થઈ જશે. આપણે અત્યારે ખાતર માટે ગોતીએ છીએ પણ ખાતર એનું ને એનું કરો એમ, બરાબર છે? અને પ્રશ્ન એવો છે કે એની હિસાબે આપણા ગામમાં ઘણા લોકોને રોજીરોટી પણ મળશે. અને અત્યારે ટ્રાન્સપોર્ટિંગ આપણે સરકાર અને આ ઇન્ટરનેટ સુવિધાને હિસાબે એવું છે કે તમે કોઈ પણ પ્રોસેસિંગ કરો 24 ઓવરની અંદર ક્યાંથી ગમે ત્યાં માલ પહોંચાડવો હોય પહોંચાડી શકો છો, બરાબર છે? આ મેઇન અમારું ફ્યુચર છે કે અમે ગામડાઓની અંદર ઇન્ડસ્ટ્રીઓ વિકસાવવા માગીએ છીએ કે અને બીજું એવું છે કે એનું માર્કેટિંગનું પ્લેટફોર્મ શું છે. તો એની માર્કેટિંગ માટે મારું વિચારવું એવું છે કે સરકારને એવું એક સંશોધન કરવું જોઈએ કે એક એપ એવી બનાવવી જોઈએ કે કિસાન જ એનો માલ એમાં વેચી શકવા જોઈએ, કે જેની પાસે 8-12 નકલ છે, જેની પાસે એન લોકેશન છે અને શુદ્ધતાવાળી વસ્તુ મળે. તો ગામડામાં બેઠા બેઠા કોઈ પણ અત્યારે બંગલામાં બેઠા બેઠા ક્લિક કરશે કે મારે 1 મણ ઘઉં જોઈએ છે તો ડાયરેક્ટ કિસાનનું નામ હશે એમાં, કિસાન એની ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરીને એ ડાયરેક્ટ કિસાનની પાસેથી એની ઘરે કુરિયર મગાવી શકે છે. કારણ કે અત્યારે માણસ પાસે ટાઈમ નથી, શુદ્ધ તેલ ખાવું છે, ઓઇલ છે અને શુદ્ધ ખાવું છે, પણ એની પાસે ટાઈમ નથી કે એ નીકળવા જાય. તો જો એને સર્ટિફિકેટ આપશે કે આ કિસાન પોતે જ ઓઇલ બનાવીને મોકલે છે તો હરેક માણસ લેવા માટે તૈયાર થાય અને વચ્ચેના જે માણસો છે એનું પ્રોફિટ નીકળી જશે અને ખેડૂતને પ્રોફિટ જાજુ મળશે. માત્ર ખેડૂતો જ શું કામ, પ્રવીણભાઈ પોતે જે રીતે સંઘર્ષ કરીને આગળ આવ્યા છે એ રીતે કોઈ નવો ઉદ્યોગ સાહસિક જો આગળ આવવા માંગતો હોય અને નવી કેડી કંડારવામાં કોઈ મૂંઝવણ અનુભવતો હોય તો એના માટે પણ પ્રવીણભાઈ માર્ગદર્શન આપવા તૈયાર છે. જે લોકો નવા છે, યુવાનો છે, એ લોકોને નવા ઇન્ડસ્ટ્રીમાં આવવું છે જેમ તમે કર્યું સાહસ અલગ કરવાનું, એવી રીતના કોઈને કરવું હોય તો એ શું કરી શકે? કોઈ પણ નવો વ્યક્તિ જે છે એને કોઈ પણ XYZ કિસાનના પ્રોડક્ટમાં જવું હોય અને એને કોઈ પણ માયાની અંદર આઈડિયા હોય તો મારો સહકાર હોય તો જરૂર હોય એની ટાઈમ હું આપવા માટે તૈયાર છું. સામાન્ય રીતે કોઈ ઉદ્યોગપતિ તેની સફળતાની ચાવી બધા સાથે વહેંચતા નથી હોતા, પરંતુ પ્રવીણભાઈ એ બધામાં નોખા તરી આવે છે. લસણ અને વેજીટેબલના છોતરા કાઢવામાં માહેર પ્રવીણભાઈ અસફળતાને પણ છોતરાની જેમ ઉડાવી આગળ વધતા રહે છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત સમજીને એક અલગ જ વિચાર સાથે મશીનરી બનાવનાર APS ઇન્ડસ્ટ્રીઝ નવી સિદ્ધિઓ, નવા સંકલ્પ અને નવા લક્ષ્ય સાથે સતત આગળ વધી રહી છે. તો એ સચિવ વર્ષમાં આજે આપણે એક એવા ઉદ્યોગ સાહસિકને મળ્યા કે જેમણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં મશીનરી બનાવી એક નવી ઓળખ ઊભી કરી, એક નવો ચીલો પાડ્યો. આવા કેટલાક નવા ઉદ્યોગ સાહસિકો, અચીવર્સ, ઇનોવેટર્સ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો, નમસ્કાર.